ઓખામાં નંદી શાળા ખાતે પંચ દિવસીય દિવ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવ મહાપુરાણ કથા 11 કરોડ પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ, 21 કુંડી હોમાત્મક અતિ મહારુદ્રી હવન, ગૌશાળા નંદી નિવાસનો શુભ પ્રારંભ સાથે ભારતભરના કથાકાર વિદ્વાનો સંતોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની અંદર ઓખા મંડળના ભામાસા કહેવાતા એવા પબુભા વિનંભા માણેક પરિવાર દ્વારા જે નાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર એક માસનો યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં 1 કરોડ પાર્થિવ શિવલિંગનો પૂજા અને એમનું વિસર્જન, નંદી શાળાનું ઉદ્ઘાટન, શિવ મહાપુરાણ કથા અને એની અંદર એક કાર્યક્રમ યોજાયો હતો, સંત સંમેલન. જે સંત સંમેલન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારિકામાં આવ્યા અને ત્યારબાદ જે દ્વારિકાની અંદર લીલાઓ જે કરી એના ઉપર 40 મિનિટનું વક્તવ્ય એક એક સંતો દ્વારા જે ભારતભરમાંથી આવેલા હતા, એ શિવપુરાણ કથા પૂર્ણાહુતિ બાદ એ પંચ દિવસીય સંત સંમેલન યોજાયું હતું, જેમાં શ્રી કૃષ્ણની મુખ્ય મુખ્ય જે દ્વારિકાની લીલાઓ પર વક્તવ્ય આપવામાં આવ્યું અને ચર્ચાઓ ચાલી હતી. એ 5 દિવસનું આજે પૂર્ણાહુતિ થઈ અને પૂર્ણાહુતિના ખાસ અવસરે પૂજ્ય કંકેશ્વરી દેવીજીનું પણ ખાસ સાનિધ્ય રહ્યું હતું અને એમને પૂર્ણાહુતિ બાદ આરતીનું આયોજન કરેલું હતું અને એમને પબુભા વિરંભા માણેક દ્વારા જે આ ચાલતો યજ્ઞ છે એ યજ્ઞ વિશે પણ થોડી માહિતી આપી હતી અને એમના આશીર્વચન કહ્યા હતા અને પૂર્ણાહુતિ બાદ પબુભા વિરંભા માણેક પરિવારે સૌએ સંતોના આશીર્વાદ લઈ અને આ પંચ દિવસીય જે સંત સંમેલન હતું એને પૂર્ણાહુતિ